હવે આગળ વાત કરીએ તો મહેસાણા તાલુકાના જગુદન થી ખેરવા રોડ પર 2 ફૂટ ઊંડા ખાડાઓએ ઈવાનનો જીવ લીધો. મહેસાણા તાલુકાના જગુદન ગામની હદમાં જગુદન થી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે. આ તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે. જે તે સમયે ખોદવામાં આવેલ તળાવ તો સરકારના ધારાધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી, જેથી આજે પણ પારી બંધકામ વગરનું 60 ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક ગ્રામજનો અને પશુઓ માટે જીવનું જોખમ બની રહ્યું છે. આ તળાવમાં પાણી ભરવા માટેની પાઇપ લાઇન આ રોડની નીચેથી નાખવામાં આવેલ છે, જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે. જેના કારણે આ મુખ્ય રોડ પર 2 ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામેલ, જેના કારણે ઘણા વાહન ચાલકોને ઈજાઓ થવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ ઊંડા ખાડાના કારણે આ જગ્યા પર ગત તારીખ 12/8/2024 રોજ એક ટ્રેક્ટર અને બાઇકનો ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો, જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધોરાસણનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બાબતે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે. બનાવ બન્યાના બીજા જ દિવસે માર્ગ મકાન વિભાગ આ ખાડો પૂરવા પહોંચી ગયા હતા અને ખાડો પૂરવામાં આવ્યો હતો. સરકારી તંત્ર ત્યારે જાગે છે જ્યારે દેશના નાગરિકોનો જીવ ગુમાવવા પડે. આ પ્રકારની ઘટનાઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ઝડપી કોઈ પગલાં લેવામાં આવતા નથી, તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેના કારણે આવા અનિચ્છનીય બનાવો બનવા પામે છે. માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે. આ પાણીની પાઇપ લાઇનને કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી. સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે અને દેશના નાગરિકોને તકલીફો સમસ્યાઓ અને જીવ ગુમાવી દુઃખની વેદનાઓ ભોગવવાનો વારો આવે તે યોગ્ય નથી. હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલાં ભરે છે. ભાવસાર જડેશ્રી મહેસાણા.